वाला भाइयों ने बहनों, आप सर्व ने लोगोस बाइबल स्टडी तरफ थी प्रभु यीशुना जीवंत ने पवित्र त्रिएक नाम में हूँ प्रेमी सलाम पाठवु छु। आजनो दिवस 8 नवेम्बर 2024 ने शुक्रवार आ नवो दिवस अपना जीवन में प्रभुए बताव्यो त्यारे प्रभुनो अपने आभार मानिए छे के नवो दिवस अपना जीवन में प्रभुए उमेरी आप्यो। अने सवारना समय आपणे गणनानु पुस्तक तेनो 21मो अध्याय अने 8मी कलम गणना 21 अने 8 त्यां जे प्रोमिस आपवामां आव्युं छे अने यहोवाए मूसाने कह्युं કે તું એક આગિયો સાપ બનાવ ને એક ઝંડા પર તું મુખ અને એમ થશે કે જે કોઈ ડંખાયેલું હોય તે તેને જોઈને જીવતું રહેશે, જીવતા રહેવાનું પ્રોમિસ। હવે ગઈકાલે આપણે જોયું કે 38 વર્ષ થઈ ગયા અને ત્યાં જે પાણીનો પ્રશ્ન થઈ ગયો, મરિયમ મરણ પામી છે અને હવે હારૂન અને મૂસા અને આગેવાનો અને ઇસ્રાયેલી પ્રજાના લોકો 40 વર્ષની જે મુસાફરીમાં એકદમ નજીક આવ્યા છે, હોર પર્વતથી સૂપ સમુદ્રને માર્ગે અદોમ દેશની હદના બહાર નીકળીને તેઓ ચાલતા હતા ત્યારે લોકો મૂસાની વિરુદ્ધ બોલ્યા, યહોવાની વિરુદ્ધ બોલ્યા કે મૂસા તું શા માટે અરણ્યમાં અમને મરવા માટે લાવ્યો છું? શું ત્યાં કબરો નહોતી? શા માટે તું અહીંયા મરવા લાવ્યો છું? ત્યાં અમે હતા એ સારું હતું, આ માનના નામનું દરરોજ સવાર સાંજ એ જ ખાવાનું, એકનું એક ખોરાક ખાઈને અમે કંટાળી ગયા છે। ત્યારે યહોવાની વિરુદ્ધ બોલ્યા અને મૂસાની આગેવાની વિરુદ્ધ બોલ્યા। ત્યારે મૂસાએ યહોવાને પ્રાર્થના કરી કે પ્રભુ આમાંથી હવે શું કરવાનું, આ લોકો મારી પાછળ પડ્યા છે, નિંદા કરે છે, તમારી વિરુદ્ધ બોલે છે। ત્યારે યહોવાએ આજ્ઞા સાપ મોકલ્યા અને સાપ ઘણા બધાને કરડ્યા અને સાપ કરડવાથી કેટલા બધા લોકો ઇસ્રાયેલી લોકો મરણ પામ્યા। હવે એ વખતે કેટલાક લોકો ડંખાયેલા હતા, મરણ પામ્યા નહોતા, બેભાન થઈ ગયેલા, સાપનું ઝેર ચડેલું ને બેભાન થઈ ગયેલા। ત્યારે મૂસાએ પ્રાર્થના કરી, ત્યારે પ્રાર્થનાના જવાબમાં યહોવાએ કહ્યું જે આગળ આજે 21મો અધ્યાયની 8મી કલમ કે તું આગિયો સાપ બનાવ ને એક ઝંડા પર ઊંચો કર, અને મૂસાએ પિત્તળનો એક સાપ બનાવ્યો અને ઝંડા પર ઊંચો કર્યો અને જે લોકો પેલા સાપના ડંખથી ઝેરથી ડંખાયેલા હતા, બેભાન અવસ્થામાં હતા, તેમણે આ સાપ સામું જોયું અને એ બધા બચી ગયા અને એમને સારું થઈ ગયું। આ એક બનાવ હતો। હવે અહીં આગળ આ બનાવને બે રીતે આપણે જોઈ શકીએ છીએ બાઇબલમાં। પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે રાત્રે પેલો નિકોદમસ આવ્યો, ઇસ્રાયેલનો ઉપદેશક, અને નવો જન્મ પામવો જોઈએ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું, એને સમજણ ના પડી, અને એ વખતે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે વચન આપ્યું એ યોહાનની સુવાર્તા તેનો 3જો અધ્યાય અને 14મી કલમમાં લખેલું છે। એટલે પ્રભુ ઈસુએ પેલા નિકોદમસને, શિક્ષકને, ઉપદેશકને યાદ કરાવ્યું કે ખબર છે તને, અરણ્યમાં મૂસાએ સાપને ઊંચો કરેલો અને જે ડંખાયેલા હતા એ સાપની સામે જોયું તો એમનું ઝેર ઉતરી ગયું અને સાજા થઈ ગયા, આ તને ખબર હશે। તો એવી જ રીતે માણસના દીકરાને ઊંચો કરવામાં આવશે, જે કોઈ તેના પર વિશ્વાસ કરશે તેનો નાશ ના થાય। ત્યારે નિકોદમસને એ રાત્રે ખબર ના પડી કે આ સાપને ઊંચો કર્યો અને માણસના દીકરાને ઊંચો કરવાનો એનો મિનિંગ શું,
પણ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કાલવરી ટેકરી પર ઊંચા કરવામાં આવ્યા, વધસ્તંભ પર મરણ પામ્યા અને નિકોદમસ જ્યારે ગયો ડેડ બોડી ઉતારવા માટે, ત્યારે ખબર પડી એને કે ઈસુએ મને એક દિવસે કહ્યું હતું કે મૂસાને જેમ સાપને ઊંચો કર્યો એમ આ માણસનો દીકરો એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ પર ઊંચો કરવામાં આવે એના પર જે વિશ્વાસ કરશે એ બચી જશે, એ ત્યારે ખબર પડી. એટલે આ બનાવ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ યાદ કરેલો. એટલે આજે ઊંચો કરાયેલો પ્રભુ ઈસુ ખ્રિસ્ત, એના પર વિશ્વાસ કરનાર વ્યક્તિ એ પાપના ડંખથી ડંખાયેલો છે, પણ વિશ્વાસ કરશે તો બચી જશે. અને બીજી બાબત, બીજો રાજા 18મો અધ્યાય ને 4 કલમ, આ જે પિત્તળનો સાપ જે મૂસાએ બનાવેલો, આગળ જતાં શું થયું? સાપની પૂજા કરવા લાગ્યા લોકો, મૂર્તિ પૂજા કરવા લાગ્યા. ત્યારે હિજિકિયા રાજાએ એ પિત્તળના સાપના ભાગીને ટુકડે ટુકડા કરી નાખેલા, એ પણ એક બાબત છે આની સાથે જોડાયેલી છે. તો ઘણી બધી વખતે આપણે પણ કોઈક એવી મૂર્તિ પૂજામાં હોઈએ છીએ, તો એને પણ આપણે દૂર કરીએ એવું આજનું આ પ્રોમિસ આપણને બતાવે છે. ઊંચો કરાયેલો ઈસુ પર વિશ્વાસ કરીએ તો અનંત જીવન છે, અને કોઈક રીતે એ મૂર્તિ પૂજામાં હોઈએ તો એ મૂર્તિ પૂજા દૂર કરીએ એવું પણ પ્રભુ આ વચન દ્વારા આપણને બતાવે છે. તો આવો આપણે પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનતા, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજનું વચન સમજવામાં સમજાવવામાં આત્માની દોરવણી આપો, સહાય પૂરી પાડો. ઈસુ અમારા પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.